તમે લોકો એટલે ગુજરાતની પ્રજાને ગુલામ બનાવો છો એવું કહે છે અને તમે બધા અભિવ્યક્તિની આઝાદી વગર તમે લોકો જીવી રહ્યા છો તો ભાજપમાં શું કામ છો કોંગ્રેસમાં એટલી બધી આઝાદી છે જો આમાં મારા મિત્ર પ્રતાપભાઈ બધી વાત કરશે ને એમને જ્યાં જ્યાં દેશમાં જ્યાં કોંગ્રેસનું શાસન નહીં હોય ત્યાં એમને ગુલામી દેખાશે કોંગ્રેસનું શાસન હોય તો હકીકતમાં તો ભારતીય જનતા પાર્ટીએ કોંગ્રેસના શાસનની ગુંડાગીરીથી બુટલેગરોના રાજથી બેકારીના રાજથી અનએજ્યુકેશનના રાજથી ગુજરાતની પ્રજાને ભારતીય જનતા પાર્ટીએ આઝાદી અપાઈ છે તમે એકવાર કોંગ્રેસના શાસનનું ગુજરાત અને ભાજપના શાસનના ગુજરાતની કોઈ પણ બુદ્ધિજીવી વ્યક્તિ જ્યારે એની સરખામણી કરશે ત્યારે એ ખબર પડશે કે લોકોની સુખાકારીમાં લોકોના એજ્યુકેશનમાં લોકોના લિવિંગ ઓફ સ્ટાન્ડર્ડમાં લોકોના સેફટી સ્ટાન્ડર્ડમાં કેટલા બધા અંશે અપગ્રેડેશન થયું છે અભિવ્યક્તિ વ્યક્ત કરે એવા ચાર પાંચ જણ છે ને અભિવ્યક્તિ સાંભરે એવા ચાર પાંચ જણ છે ગુજરાત ની પ્રજાને કોંગ્રેસ ની અભિવ્યક્તિ ની આઝાદી થી કોઈ લેવા દેવા નથી કે અભિવ્યક્તિની ગુલામી હોય કોઈ લેવા દેવા નથી કોંગ્રેસ પહેલી એવી પાર્ટી છે કે ચૂંટાયા પછી ધારાસભ્યોની સંખ્યા ડે એમના પક્ષના સિમ્બોલ ઉપર જે ધારાસભ્યો ચૂંટાય છે એ પણ કોંગ્રેસ થી સંતુષ્ટ નથી કોંગ્રેસના હાઈકમાન્ડ થી કોંગ્રેસ ની કાર્યપ્રણાલી થી સંતુષ્ટ નથી અને આજની તમે વાત કરો જે કોંગ્રેસના સંગઠન ના હોદ્દેદાર છે